આમાં વાત કરીશું ધોરણ આઠ પ્રકરણ અગિયાર માપન પ્રેક્ટિસ વર્કના સ્વાધ્યાય 11.3 અગિયારમો દાખલો 3.5 સેમી ત્રિજ્યાના અને 10 સેમી ઊંચાઈના નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય. ત્રિજ્યા આપણે આપી 3.5 સેન્ટીમીટર, આર બરાબર 3.5 સેન્ટીમીટર અને ઊંચાઈ 10 સેન્ટીમીટર એટલે એચ બરાબર 10 સેન્ટીમીટર. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો આપણું 2πrh, 2πrh. બે પાઈ ની કિંમત થશે 22/7. આર આપણને આપેલું 3.5, તો 3.5 ની જગ્યાએ મારે 35/10 લખવા દો. લગાય 3.5, પોઈન્ટ હું કાઢી દઉં, નીચે લઈ જાય 10 ગુણ્યા એચ, એચ આપણને આપેલું 10 10 10 કેન્સલ થઈ જશે, 7 5 35 તો 7 7 કેન્સલ થઈ જશે, તો 5 × 10 10 × 22 220 સેન્ટીમીટર સ્ક્વેર. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થશે 220 સેન્ટીમીટર સ્ક્વેર. પછી જોઈએ 12મો. 21 સેમી ત્રિજ્યાના 5 સેમી ઊંચાઈના, 21 સેમી ત્રિજ્યા આર બરાબર આપણા કેટલું થશે? 21 સેન્ટીમીટર અને 5 સેમી ઊંચાઈના એચ બરાબર 5 સેન્ટીમીટર ના બંધ નળાકારનું કુલ પુષ્ફળ કેટલું થાય? તો બંધ નળાકારનું કુલ પુષ્ફળનું કુલ પુષ્ફળનું સૂત્ર હતું આપણું બંધ નળાકાર નું કુલ પુષ્ફળ, કુલ પુષ્ફળ બરાબર. તો બંધ નળાકારનું કુલ પુષ્ફળ આપણું 2πrh + 2πr² આવું હતું કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા ઉપરનું ટોપનું ક્ષેત્રફળ અને વત્તા બોટમનું ક્ષેત્રફળ, મતલબ કે તળિયાનું ક્ષેત્રફળ, બંનેનો સરવાળો. તો બંને 2πr આપણે કોમન કાઢીએ તો r + h વધશે, તો 2πr ની કિંમત થશે 22/7. આર આપણો કેટલો આપેલો? 21. તો આર ની જગ્યાએ 21 કૌંસમાં આર ની જગ્યાએ 21 વત્તા એચ આપણો થશે 5, તો 5, તો 7 + 21 કેન્સલ થઈ જશે, તો 3 × 6 = 22 × 44 × 3 કૌંસ ની અંદર 21 વત્તા 5 કેટલા થશે? 26. તો ગુણાકાર કરી નાખીએ તો 4 × 12 બગડો વધી 1 અને 132 × 26 તો 4 6 2 34 32 34 32 3432 સ્ક્વેર. તો બંધ નળાકારનું કુલ પુષ્ફળ આપણું થશે 3432 સેન્ટીમીટર સ્ક્વેર. એના પછી જોઈએ 13મો. 7 મીટર ત્રિજ્યાની અને 3 મીટર ઊંચાઈ, 7 મીટર ત્રિજ્યા, તો આપણે આર બરાબર આપી દીધો 7 મીટર ત્રિજ્યા અને 3 મીટર ઊંચાઈ, તો ઊંચાઈ આપણી એચ બરાબર 3 મીટર. બંધ મથાળાની ટાંકી, બંધ મથાળાની ટાંકી જમીનની ઉપર બનાવવામાં આવેલી છે, જમીન પર બનાવવામાં આવેલી છે. ટાંકીને દર ચોરસ મીટરના 10 રૂપિયા લેખે રંગવાનો ખર્ચ, મતલબ કે આપણો ખર્ચ કેટલો આપે? રંગવાનો ખર્ચ બરાબર ₹10 પ્રતિ ચોરસ મીટર બરાબર. કે આપણો ખર્ચ કેટલો થશે? 1 ચોરસ મીટરના 10 રૂપિયા. ત્રિજ્યા આપેલી 7 સેમી, ઊંચાઈ આપેલી 7 મીટર અને ઊંચાઈ આપેલી 3 મીટર અને ખર્ચ 1 ચોરસ મીટરના 10 રૂપિયા, તો કુલ ખર્ચ કેટલો થશે? તો નળાકાર આપણી ટાંકી કેવી? જમીન પર બનાવવામાં આવી. નળાકાર ટાંકી આપણી બનાવવામાં આવી જમીન પર બનાવવા, તો જમીન પર બનાવવામાં આવી આપણે તળિયામાં રંગ કરવાનો આવશે નહીં, બાકી રંગ કરવાનો છે આપણે આજુબાજુ વક્ર સપાટી પર અને એક મથાળા પર કરવો પડશે, તો 3 જગ્યા આપણે રન કરવો પડશે. તો આપણે નળાકારનું કેવું ક્ષેત્રફળ શોધવું પડશે? એક બાજુથી બંધ, તો નળાકાર ટાંકીનું
एक तरफ थी बंद नळाकार टांकी नु क्षेत्रफळ, एक तरफ थी बंद नळाकार टांकी नु पृष्ठफळ अथवा क्षेत्रफळ कहो तो केटलुं थशे? एक तरफ थी तो आपणे नळाकार नु वक्र सपाटी नु क्षेत्रफळ 2πr छे, नळाकार नी वक्र सपाटी नु क्षेत्रफळ केटलुं थशे? 2πr। બીજો આપણે કોનો કલર કરવો પડશે? ઉપર ટોપ ના ભાગમાં કરવો પડશે, તો વત્તા પાઈ આર સ્ક્વેર ઉમેરવો પડશે, વત્તા પાઈ આર સ્ક્વેર બને ને જે કોમન કાઢું, પાઈ આર ને કોમન કાઢીશ તો વચ્ચે 2h વત્તા આ, તો પાઈ ની કિંમત આપણે કેટલી? 22 ભાગ્યા 7, ત્રીજી આર આપણી આપેલી 7 કૌંસમાં 2h, તો 2 ગુણ્યા h આપણો આપેલો 3 વત્તા આર થશે 7 ઇઝ ઇક્વલ ટુ 7 7 શું થશે? કેન્સલ થઈ જશે, તો 22 કૌંસ ની અંદર 3 2 6 છ વત્તા સાત કેટલા? 13, તો 22 ગુણ્યા 13, તો આ શું થશે? આપણું ટાંકીનું પૃષ્ઠફળ 22 ગુણ્યા 13 મીટર સ્ક્વેર, 22 ગુણ્યા 13 મીટર સ્ક્વેર। હવે જોઈએ કે આપણે ખર્ચ કેટલો કીધો? રંગવાનો ખર્ચ, રંગકામ કરવાનો ખર્ચ બરાબર રૂપિયા 10, રંગકામ કરવાનો ખર્ચ એટલે સોરી આપણે 1 મીટર બરાબર, 1 ચોરસ મીટર, 1 ચોરસ મીટર રંગકામ કરવાનો ખર્ચ બરાબર, 1 ચોરસ મીટર રંગકામ કરવાનો ખર્ચ આપણો કેટલો હતો? રૂપિયા 10। તો આપણે કેટલા ભાગમાં રંગકામ કરવાનું? તો કે 22 ગુણ્યા 13 મીટર સ્ક્વેરમાં આપણે રંગકામ કરવાનું, આટલા ક્ષેત્રફળની અંદર આપણે રંગકામ કરવાનું, તો 22 ગુણ્યા 13 મીટર મીટર સ્ક્વેર ભાગમાં રંગકામ કરવાનો ખર્ચ કેટલો થશે? તો રંગકામ કરવાનો કુલ ખર્ચ, રંગકામ કરવાનો કુલ ખર્ચ બરાબર, તો રંગકામ કરવાનો આપણો કુલ ખર્ચ કેટલો થશે? 22 ગુણ્યા 13 ગુણ્યા કેટલા કરવા પડશે? 10। તો આટલે આપણે 22 ગુણ્યા 13 કરી નાખશે તો વાંધો નહીં, ઉપર કરશો તો કોઈ પ્રોબ્લેમ નથી, તો 22 ગુણ્યા 13 ગુણ્યા 10, તો 22 ગુણ્યા 13 કરી નાખી 22 ગુણ્યા 220 ને 66, 2860 રૂપિયા, 2860 રૂપિયા। તો માટે રંગકામ કરવાનો કુલ ખર્ચ આપણો કેટલો થશે? 2860 રૂપિયા। એક ચોરસ મીટર રંગકામ કરવાનો ખર્ચ તો આપણો રૂપિયા 10, તો આપણું ક્ષેત્રફળ કેટલું મળ્યું ટાંકીનું? તો કે 22 ગુણ્યા 13 મીટર સ્ક્વેર, તો આપણે રંગકામ કેટલા ભાગમાં કરવું પડશે? 22 ગુણ્યા 13 મીટર સ્ક્વેર ભાગમાં કરવું પડશે, તો 22 ગુણ્યા 13 મીટર સ્ક્વેર ભાગમાં કરવાનો ખર્ચ આપણો કેટલો થશે? તો ક્રોસ ગુણાકાર કરશો આટલેથી, તો 22 ગુણ્યા 13 ગુણ્યા 10, 22 ગુણ્યા 13 કરશો મળશે આપણો 2860 રૂપિયા, અને ગુણ્યા 10 એટલે ગુણ્યા 10 એટલે ગુણાકાર કરશો મળશે 2860 રૂપિયા। તો રંગકામ કરવાનો કુલ ખર્ચ આપણો થશે 2860 રૂપિયા। એના પછી જોઈએ 14 નંબર, 2 મીટર લંબાઈનું નળાકાર રોલર, તો મતલબ આપણે લંબાઈ આપી દીધી નળાકાર રોલર આ રીતનું આપણું, નળાકાર રોલરની આ લંબાઈ આપણે આપી દીધી 2 મીટર, નળાકાર રોલરની લંબાઈ 2 મીટર, એક પૂર્ણ આંટો મારે, એક આંટો મારે તો 17.6 મીટર અંતર કાપો, અંતર કેટલું કાપે આપણું? ડી બરાબર 17.6 મીટર શું કરે? અંતર કાપો। તો રોલરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું? રોલર આપણો કેવું હોય? નળાકાર ભાગમાં, તો આપણે શું શોધવું પડશે? નળાકારની વક્ર સપાટી, નળાકાર રોલરનું વક્ર સપાટી, વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર, તો નળાકાર રોલરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, નળાકાર રોલરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે સૂત્ર શોધો 2πrh, 2πrh। તો હવે આપણે વાત કરી કે એક આંટો મારે, કેટલો આંટો મારે? રોલર એક આંટો મારે એટલે અંતર કેટલું કાપે? 17.6 મીટર। કેટલું અંતર કાપે? 17.6 મીટર। રોલરની વાત કરીએ કે એક આંટો મારે તો એ કેટલું અંતર કાપ્યું છે? તો રોલર એક આંટો મારે ત્યારે અંતર કેટલું કાપ્યું છે? આટલેથી લઈને આ એક વર્તુળાકાર, એને એક વર્તુળાકાર આટલો ભાગમાં અંતર એને કાપ્યું છે, આટલું અંતર એને કાપ્યું હશે। કે દાખલા તરીકે આપો, આમાં આ રોલર છે તો આ રોલર કેટલું અંતર કાપશે? દાખલા તરીકે આટલાથી સ્ટાર્ટ કરશે, તો આટલી સ્ટાર્ટ કરીને દાખલા તરીકે આટલું અંતર કાપ, કેટલું? આટલું અંતર કાપે એક આંટા, કેટલું? એક આંટામાં આટલું અંતર કાપે, તો એના કાપેલું અંતર કેટલું કહેવાશે?
तो 100 आटा में कितनी दबावे कि 1 रुपया में 2 चॉकलेट मळे, 1 रुपया में 2 चॉकलेट मळे, तो 5 रुपया में कितनी मळे, 5 रुपया में कितनी मळे, तो तुम शू करो 5 × 2 तो ए रीते 1 आटा में 88,000 cm² जमीन दबावे, तो 100 आटा में कितनी दबावे, तो गुणिया कितना करवा पड़े अपने 100, तो गुणाकार करिए तो 88,000 × 3 = 88,000,000 cm² आटली जमीन दबाश। आने आपने मीटर में फेरव हुआ है, मीटर में फेरव हुआ तो कितना बड़े भागवा पड़ते, एक मीटर बराबर कितना थाना आपड़ा 100 सेंटीमीटर, हूँ बन्ने बाजू वर्ग करना, बन्ने बाजू शू करना वर्ग करना, तो एक मीटर नो वर्ग बराबर 100 नो वर्ग कितना होता है 10,000 cm², तो मारे मीटर में फेरा होता है 10,000 वाले शू करवा पड़े भागाकार करवा पड़े, तो 10,000 वाले में भागाकार कर इस तो 4 महीने से तुझे कैंसिल लाख जो ही 88,000,000 88,000,000 भागे कितना करवा पड़े 10,000, तो 4 जीरो से जैसे कैंसिल थे जैसे, तो 880 मीटर स्क्वायर, तो रोलर 100 आटा में कितनी जमीन दबाव से 880 मीटर स्क्वायर जमीन दबाव से, तो रोलर माटे रोलर है 100 आटा में दबावे जमीन 880 मीटर स्क्वायर थे बराबर। तो मड़ी आपका वीडियो में।